सो माई डियर फ्रेंड्स, किसी ने बड़ा खूब कहा है, रत्न मिलेंगे तुझको जब सागर की तह में जाएगा। कुछ न आया हाथ समझना, डुबकी अभी अधूरी है। चाहे जितना भी हो मुश्किल, पहला कदम जरूरी है। दोस्तों, आप राकेश जानी के साथ एक नानकड़ी बात तुम्हारे साथ शेयर करीश आजे। हूँ मने ज नथी ओळखतो। એક ખેડૂતને ખેતરમાંથી એક ઈંડું મળે છે, એ ઈંડું બીજા બધા ઈંડા કરતાં જુદું હોય છે, થોડી મોટી સાઇઝનું હોય છે। એ ઘરે લઈને આવે છે, એની પત્નીને બતાવે છે કે આ ઈંડું છે, અને એ જો કેટલું અલગ દેખાય છે। તો એ પતિ પત્નીએ એના ઘરમાં જે મરઘીના ઈંડા હતા અને મરઘી હતી એની સાથે આ ઈંડાને પણ મૂકી દીધું, અને બસ સમય વીત્યો અને આ મરઘીના ઈંડામાંથી જે પ્રમાણે ઓકે બચ્ચા બહાર આવ્યા એ પ્રમાણે અહીંયા આ ઈંડામાંથી પણ બચ્ચું બહાર આવ્યું, અને આ બચ્ચું ગરુડનું હતું। હવે આ ગરુડનું બચ્ચું મરઘીના બચ્ચા સાથે બસ સમય પસાર કરવા લાગ્યું, મોટું થવા લાગ્યું ધીમે ધીમે, એની સાથે ખાતું પીતું, એની જેમ ચાલતું બોલતું, બધું જ મરઘીના બચ્ચાની જેમ એ લોકો કરતા એકદમ મિત્રો બની ગયા હતા। હવે જેટલું જ કૂદકા મરઘીના બચ્ચા મારે, એટલા જ કૂદકા આ ગરુડનું બચ્ચું પણ મારે, અને હવે ધીમે ધીમે લોકો બહાર રમવા લાગ્યા। એક વખત ખુલ્લા મેદાનની અંદર એ લોકો રમતા રમતા પહોંચી ગયા, અને એવામાં ગરુડના જે બચ્ચું હતું એને ઉપર નજર કરી આકાશમાં તો છેક ઉપર અને ગરુડ ઉડતું દેખાયું, એટલે એને મરઘીના બચ્ચાને કહ્યું કે કાશ હું પણ આ ગરુડની જેમ હોત તો કેટલું સારું, અને આટલી ઊંચાઈએથી હું ફર્સ્ટ ક્લાસ આ દુનિયાને જોઈ શકત, હું આટલી ઊંચાઈ ઉપર ઉડી શકત, અને આની એક મજા ઓર છે હાઈટ ઉપર ઉડવાની અને ત્યાંથી જોવાની। એમ લાગે કે કંઈક સમથિંગ કંઈક છીએ, કંઈક મોટા વ્યક્તિ છીએ, અને કંઈક આપણે પ્રાપ્ત કરી લીધી સિદ્ધિ, એવું ફીલ થાય। એટલે મરઘીના બચ્ચાએ કહ્યું કે આવી બધી વાત ના કર, આપણી તાકાત નહીં આવું બધું કરવાની, જો આપણે તો બસ આવી રીતે જ કરી શકાય, આવી રીતે ચાલી શકાય, આપણી લિમિટ આટલી જ છે। એમ કરીને એક જમ્પ માર્યો અને બસ આટલું કૂદી અને કીધું કે તું આવા સપના જોવાના બંધ કરી દે। તો મિત્રો, કહાની અહીંયા પૂરી થાય છે। ધ મોરલ ઓફ ધ સ્ટોરી આપણે કહીશું કે આપણી આસપાસ પણ ઓકે ઘણા બધા ક્ષેત્રની અંદર ઘણા બધા લોકો ઓકે કામ કરતા હોય છે, પણ આપણી આસપાસ જે લોકો હોય છે એ અમુક આ મરઘાના બચ્ચાઓ જેવા હોય છે કે જે ગીધ હોય, અંદર જ કોઈ ગીધ હશે, ઓકે અંદર જ કોઈ ગરુડ હશે, અંદર જ કોઈ એવું પક્ષી હશે, ઓકે પણ એ લોકો એને ઉડવા નથી દેતા। કેટલીક વખત આપણે પણ આપણી કિંમત જાણતા નથી, ઓકે અને જોર લગાવતા નથી, ઓકે જો બીજા વ્યક્તિઓ, મહાન વ્યક્તિઓ આટલી ઊંચાઈ ઉપર સુધી પહોંચી શકતા હોય તો તમે કે હું કે કોઈ પણ વ્યક્તિ સામાન્ય કક્ષાનો કેમ આપણે ઊંચાઈ સુધી ન પહોંચી શકીએ। પણ આપણે જરૂર છે મિત્રો કે હું મને જ નથી ઓળખતો, આપણે ખુદને ઓળખીએ, આપણી તાકાતને ઓળખીએ। એટલે જ હંમેશા કહું છું, કર દિખાઓ કુછ એસા કે લોગ સોચને લગે આપકે જૈસા, હારા વહી જો લડા નહીં। જય હિન્દ।